નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઇવ કેવેચ્ચન જી એન્ડ કરંટ અપેચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે પેપર સોલ્યુશન બે હજાર વીસ જોવાના છીએ અને એમાં મિત્રો ધોરણ છ છે અને વિશેષ મિત્રો કહેવાય છે તો સામાજિક વિજ્ઞાન તો મિત્રો સામાજિક વિજ્ઞાન મિત્રો આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ તો એમાં આપણે આ વિડીયોમાં વિભાગ એ અને બી જોવાના છીએ તો મિત્રો આ વિડીયો વિદ્યાર્થી સુધી પહોંચાડી દેજો તો જોઈએ આગળ મિત્રો પેપર સોલ્યુશનમાં કોઈ ભૂલ જણાય તો કોમેન્ટ કરવાનું જરૂરથી કરજો ભૂલતા નહીં એટલે કે ભૂલને સુધારી શકાય તો મિત્રો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેથી કરીને સાહિત્ય રીતે શકે અને લખી પણ શકે તો આગળ જોઈએ મિત્રો મિત્રો પ્રાથમિક જે ધોરણ છે તો એની ધોરણ છની અંદર સામાજિક વિજ્ઞાન જે વિષય છે તેની અંદર મિત્રો આપણે વિભાગ એ જોવાના છે તો નીચેના પ્રશ્નો મિત્રો જવાબ જે આપ્યા છે તો એ આપણે એમાં જોવાના છે તો યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખવાના છે તો જોઈ પહેલો ગૌતમ બુદ્ધનો મિત્રો બાળપણનું નામ શું હતું તો છન્ન સિદ્ધાર્થ રાહુલ કે આલાર કામ તો શું હતું મિત્રો આલાર કલામ તો હું ગૌતમ બુદ્ધ બાપાનું નામ હતું મિત્રો સિદ્ધાર્થ એટલે કે ઓપ્શન બી જે છે સાચો જવાબ આવશે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો પાવાપુરી કુશીનારા કપિલ વસ્તુ કે કુંડગ્રામ તો ક્યાં થયો હતો કુંડગ્રામની અંદર એટલે કે ડી ઓપ્શન સાચો છે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં તમને સમ્રાટ અશોકના શિલાલેખ જોવા મળશે પોરબંદર આણંદ જૂનાગઢ કે વડોદરા તો એ આવશે જૂનાગઢ જિલ્લો સાચો છે એટલે સી ઓપ્શન છે ત્યારબાદ બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય વડા એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી અવંતી તક્ષશિલા પાટલીપુત્ર કે ઉજ્જૈન તો મિત્રો સાચો જવાબ આવશે ઉજ્જૈનમાં એટલે કે ડી ઓપ્શન સાચો છે આગળ જોઈએ નીચેનામાંથી કયો શાસક ગુપ્ત વંશનો શાસક સ્થાપક હતો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત સ્કંદગુપ્ત શ્રીગુપ્ત તો મિત્રો કોણ હતો એ શ્રીગુપ્ત હતો એટલે કે ડી ઓપ્શન સાચો છે આગળ ગુપ્તા વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ એટલે કે મહાબલાધિકૃત તો હાથીના સેનાનો વડો મિત્રો કોણ કહી શકાય મહાઅશ્વપતિ મહાસન્ધિ વિગ્રહક સિતાધ્યક્ષ મહાપિલુપતિ તો મિત્રો કોણ કહી શકાય હાથીના સેનાનો વડો તો મહાપિલુપતિ એટલે કે ડી ઓપ્શન સાચો છે નીચેનામાંથી કંઈ જોડ મિત્રો સાચી નથી એ જણાવવાનું છે તો બૌદ્ધ ધર્મ હતો ત્રિપિટક વેદવ્યાસ તો મહાભારત જૈન ધર્મ તો આગમ ગ્રંથો વાલ્મીકી તો જય જયસંહિતા તો મિત્રો આ વિધાન ખોટું છે એટલે આ આવશે કે ડી ઓપ્શન શા માટે તો વાલ્મિકી તો રામાયણ આવશે એટલા માટે આગળ જોઈએ મિત્રો વેદો કેટલા છે એક ચાર ત્રણ અને બે તો કેટલા છે ચાર વેદો છે એટલે કે બી જવાબ સાચો આવશે ગેડ પર્વત તો હિમાલય તો ખંડ પર્વત મિત્રો તો નીલગિરી કોટોપાક્ષી બેરન કેન્ડીઝ તો મિત્રો એ આવશે નીલગિરી એટલે કે એ ઓપ્શન સાચો છે આગળ વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે કાચનજંગા નંદાદેવી માઉન્ટ એવરેસ્ટ ગોરવિન ઓસ્ટિન જો કયું છે માઉન્ટ એવરેસ્ટ એટલે કે ઓપ્શન સી સાચો છે સમગ્ર વિશ્વમાં એશિયાઈ સીઓ ક્યાં જોવા મળે છે ભારતમાં શ્રીલંકામાં મ્યાનમારમાં કે મોોલિયામાં તો ભારતમાં એટલે કે એ ઓપ્શન સાચો છે આગળ જોઈએ ગ્રામ પંચાયતના વડા મિત્રો કયા નથી ઓળખવામાં આવે છે તલાટી કમંત્રી સરપંચ એ અને બી બંને કે ત્રણમાંથી એક પણ નહીં તો મિત્રો ગ્રામ પંચાયતના વડાને આપણે શું કહીએ છીએ સરપંચ કહીએ છીએ એટલે કે બી ઓપ્શન સાચો છે મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે મિત્રો પ્રમુખ મેયર કમિશનર કે અધ્યક્ષ તો મિત્રો મહાનગરપાલિકાના વડાને કહેવામાં આવે છે મેયર એટલે કે બી ઓપ્શન સાચો છે આગળ જિલ્લા પંચાયતની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે મિત્રો તો બત્રીસ બાવન સોળ કે અડતાલીસ તો ઓછામાં ઓછી હોય છે બત્રીસ એટલે કે એ ઓપ્શન સાચો છે ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે સરકારી નોકરી ખેતી ઉદ્યોગ કે તમામ તો ખેતી એટલે કે બી ઓપ્શન સાચો છે આગળ નીચેનામાંથી જીવન નિર્માણનું માધ્યમ કયું છે તો ખેતી કામ સુથારી કામ દરજી કામ કે ઉપરોક્ત ત્રણેય તો મિત્રો આવશે ઉપરોક્ત ત્રણે એટલે કે ડી ઓપ્શન સાચો છે મિત્રો સેક્શન બી જોઈએ એટલે કે વિભાગ બી જોઈએ ખાલી જગ્યા પૂરવાની છે તો સેલ્યુક્સ સેલ્યુક્સ નિકોલસ પોતાની પુત્રી ખારજગ્યાની ચંદ્રગુપ્ત સાથે પરણાવી તો એ આવશે હેલનને બીજું નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક ખાર જગ્યાએ લખ્યું હતું તો હર્ષવર્ધને કોને લખ્યું મિત્રો હર્ષવર્ધને લખ્યું હતું આગળ બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને ખાર કહે છે તો કશું કહેવાય સમુદ્ર ધોની કહે છે આગળ ઉનાળાની બપોરે ફૂંકાતા ગરમ અને સૂકા પાવાનું ખાળ તરીકે ઓળખાય છે તો લૂ તરીકે ઓળખાય છે આગળ આપણું પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા સ્તરનું છે તો મિત્રો કયું છે સ્ત્રી એટલે કે ત્રણ સ્તરનું છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આગળ જોઈએ મિત્રો મને ઓળખવાનું છે તો જોઈએ એની અંદર મેં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું તો વિધાન કોણનું છે તો ચંદ્રગુપ્ત મૌર્ય મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો તો કોણ છે વાંગભટ્ટ હું ગુજરાતી પ્રાચીન વિદ્યાપીઠ હતી તો વલ્લભી હું ગ્રામ પંચાયતનો વહીવટી વળો છું તો તલાટી કમ મંત્રી હું કપડાં સીવવાનું કામ કરું છું તો દરજી આગળ મિત્રો સાથે જોડવાના છે તો આલાર કલામ તો ગૌતમ બુદ્ધના ગુરુ હતા આલાર કલામ છન્ન તો ગૌતમ બુદ્ધના સારથી હતા નંદીવર્ધન તો મહાવીર સ્વામીના મોટા ભાઈ હતા બાણભટ તો કાદંબરીના રચયતા હતા ચંદ્રગુપ્ત પહેલો તો મહાધિરાજ મહારાજ મહારાજા ધિરાજનું વિરોધ ધારણ કરનાર એટલે આ પ્રમાણે છે એટલે પહેલામાં આવશે એફ બીજામાં આવશે બી ત્રીજામાં આવશે એ ચોથામાં આવશે ઈ અને ચો પાંચમાં આવશે ડી બરાબર છે આગળ જુઓ નીચેના વિધાન ખરા ખોટું જણાવવાનો છે તો ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો તો વિધાન કેવું છે ખોટું સૌથી પ્રાચીન વેદ યજુર્વે છે ખોટું કયું આવશે ઋગ્વેદ મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ છે તો એ કેવું છે ખોટું આપણું વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તો સાચું છે દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યોને સરપંચ ચૂંટણી થાય છે તો વિધાન કેવું છે સાચું મિત્રો આ વિધાન સાચા આવશે ત્યારબાદ મિત્રો જોઈએ આપણે વર્ગીકરણ કરવાનું છે તો કઈ વર્ગીકરણ છે નીચે આપેલી વિગતોને આંતરપર્વતીય ઉત્તર પ્રદેશ અને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશમાં વર્ગીકરણ કરવા છે તો તિબેટનો ઉચ્ચપ્રદેશ પીડમાઉન્ટનો ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ અને માંગોળિયાનો ઉચ્ચ પ્રદેશ મિત્રો આંતરપર્વતી એટલે કે અંદર અંદર તો કેવું આવશે પીડમાઉન્ટનો ઉચ્ચ પ્રદેશ એ આવશે અને બીજો આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને માંગોળિયાનો ઉચ્ચ પ્રદેશ આ આમાં આવશે બરાબર છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો તો એને લાઇક કરો અને કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને છેલ્લે મિત્રો ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જવા બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર